पागड़ीनुं मूल्यांकन गया विडियो लेक्चर में आपणे जोयुं हतुं के पागड़ीनो अर्थ पागड़ीनी जरूरियात शा माटे पड़े छे अने पागड़ीना मूल्यांकननी पद्धतिओ जेना नाम आपणे जोई लीधा हता। हवे दरेक पद्धति विशे विगतवार हवे आपणे समजीए तो सौ प्रथम पद्धति छे मनस्वी मूल्यांकननी पद्धति। मनस्वी मूल्यांकननी पद्धति हवे एनी अंदर आपणे कह्युं छे ज्यारे भागीदारी पेढीना दरेक भागीदारनी सर्वसंमतिथी पेढीनी पागड़ीनुं मूल्य नक्की करवामां आवे त्यारे तेवी पद्धतिने मनस्वी मूल्यांकननी पद्धति कहे छे। तो अहींया विद्यार्थी मित्रों ध्यान आपजो के एक मार्क्सनी अंदर सवाल पूछाई शके छे अथवा एमसीक्यूमां सवाल पूछाय छे कि मनस्वी मूल्यांकननी पद्धति एटले शुं, का तो सवाल पूछाय अथवा एमसीक्यूनी अंदर पूछाय छे। तो ध्यान आपजो कि ज्यारे कोईपण धंधानी के पेढ़ीनी अंदर बधा ज भागीदारोनी सर्वसंमति होय एटले के बधा ज भागीदारोनी जे पण किंमत पागड़ीनुं मूल्य नक्की करी ए पागड़ीनुं मूल्य नक्की करीए तेमां बधा ज भागीदारोनी सर्वसंमति होवी जोईए, मंजूरी होवी जोईए, तो एवी पद्धतिने आपणे मनस्वी मूल्यांकननी पद्धति कहीए छे। एना पछी बीजा नंबरनी पद्धति छे सरेराश नफानी अमुक वर्षोनी खरीदीनी पद्धति। सरेराश नफानी अमुक वर्षोनी खरीदीनी पद्धति तेमां सौ प्रथम सरेराश नफानी जो तमने दाखलामां उल्लेख करेल होय कि सरेराश नफानी अमुक वर्षोनी खरीदीनी पद्धतिने आधारे पागड़ीनुं मूल्यांकन करो तो तमारे कई जोवानी जरूर नथी, डायरेक्ट सरेराश नफो शोधी नाखो अने पछी पागड़ीनुं सूत्र वापरी दो। परंतु एना माटे नियम याद रखजो, जो तमने योग्य सरेराश कह्यो होय, योग्य सरेराशनी पद्धतिए पागड़ीनुं मूल्यांकन करो एवो शब्द आपेल होय तो तमारे ध्यान राखवानुं छे कि जो नफो वधघटवाळो होय, नफो केवो होय, वध अने घट એટલે કે ઉદાહરણ સ્વરૂપે 2015માં નફો હતો 25,000, 2016માં 30,000, 2017માં 20,000, 2018માં 25,000, એટલે કે નફો 25નો 30 થયો, 30માંથી 20 થયો, 20નો પાયો 25 થયો, એટલે કે નફો એક વર્ષ વધે છે, એક વર્ષ ઘટે છે, પછી પાછો વધે છે, એટલે એવા નફાને કહેવાય વધઘટવાળા નફા હોય તો તમારે સરેરાશ નફાની પદ્ધતિએ જ પાગડીનું મૂલ્યાંકન કરવાનું રહેશે। હવે એમાં સરેરાશ નફો શોધવા માટેનું સૂત્ર, આપેલા વર્ષોનો કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા। ફરીથી સાંભળજો, સરેરાશ નફો બરાબર આપેલા વર્ષોનો કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા। હવે આ સૂત્ર વાપરીને તમારે સરેરાશ નફો મળી જાય એટલે પાગડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા। દાખલાની અંદર તમને ઉલ્લેખ કરેલો હશે કે 3 વર્ષની ખરીદીના આધારે પાગડીનું મૂલ્યાંકન કરો, 5 વર્ષની ખરીદીના આધારે પાગડીનું મૂલ્યાંકન કરો, તો એ રીતે તમને જેટલા વર્ષની ખરીદીના વર્ષ આપેલા હોય એ ખરીદીના વર્ષની સંખ્યા લખીને તમે પાગડી નક્કી કરી શકો છો। તો અહીંયા સરેરાશ નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિમાં આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે। હવે ત્રીજા નંબરની પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિ। ભારિત સરેરાશ નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિ જેની અંદર મુખ્ય નિયમ યાદ રાખવાનું છે કે જો નફો દર વર્ષે વધતો જતો હોય કે ઘટતો જતો હોય, નફો દર વર્ષે વધતો જતો હોય અથવા દર વર્ષે નફો ઘટતો જતો હોય તો તમારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ પાગડીનું મૂલ્યાંકન કરવાનું રહેશે, જેની અંદર તમારે દરેક વર્ષને ચડતા ક્રમમાં ગોઠવીને ભાર આપવાનો રહેશે। હવે અહીંયા ભારિત સરેરાશ નફો શોધવા માટેનું સૂત્ર છે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર। ભારિત સરેરાશ નફાનું સૂત્ર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર। કુલ ભારિત નફો કઈ રીતે મળશે? તો કે નફો ગુણ્યા ભાર કરશો એટલે ભારિત નફો મળશે, અને એનો સરવાળો કરો, નફો ગુણ્યા ભાર
એનો સરવાળો એટલે તમને મળશે કુલ ભારિત નફો, એટલે કે કુલ ભારિત નફો બરાબર શું, નફો ગુણ્યા ભાર જે મળે છે એનો સરવાળો એટલે કુલ ભારિત નફો। તેના પછી પાગડી, તો પાગડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ, એટલે તમને પાગડી મળી જશે। તો અહીંયા આજે આપણે ત્રણ પદ્ધતિ જોઈ, મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ, સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની અમુક વર્ષોની ખરીદીની પદ્ધતિ। તો સૌ પ્રથમ આ ત્રણ પદ્ધતિના સૂત્રો તમારે યાદ કરવાના છે અને હવે આવતા નવા વિડીયોની અંદર આપણે જે એના પછીની પદ્ધતિઓ છે અધિક નફાની, મૂળીકૃત નફાની, એ પદ્ધતિઓની વિગતવાર સમજૂતી લઈશું।